शून्य एक अने बे आ बने नो गुणाकार माइनस बे गुण्या नौ एटले माइनस अठार थाय जे वी एफ वी में तमने गणतरी थे देखाशे दस गुण्या माइनस एक एटले माइनस दस थाय पंदर गुण्या शून्य एटले शून्य थाय नौ गुण्या एक एटले नौ थाय अने सात गुण्या बे एटले चौद थाय एज पछी वी स्क्वेर एफ वी तो जे रीते यू एफ यू पर यू स्क्वेर एफ यू आपणे मेळव्या हता एज रीते वी स्क्वेर एफ वी मेळवीशुं तो माइनस अठार गुण्या माइनस बे एटले प्लस छत्रीस माइनस दस गुण्या माइनस एक एटले प्लस दस शून्य गुण्या शून्य एटले शून्य नौ गुण्या एक एटले नौ अने चौदह गुण्या बे एटले अठ्यावीस आ गणतरी करी ए पछी सिग्मा वी एफ वी अने सिग्मा वी स्क्वेर एफ वी नी गणतरी माटे स्तंभोनो सरवाळो लेवो पड़े ए स्तंभोनो सरवाळो लईए तो वी एफ वी जे पण स्तंभ आपेलो छे तेनो सरवाळो ए तमने नीचे दर्शाय थब करेलो देखाय छे ज्यारे वी स्क्वेर एफ वी नो सरवाळो पण तमने नीचे देखाशे એટલે વી એફ વી અને વી સ્ક્વેર એફ વી મળી ગયા યુ એફ યુ અને યુ સ્ક્વેર એફ વી મળી ગયા હવે જે મુખ્ય મુદ્દો છે તે એફ યુ વીનો હવે મેં તમને ટેબલની શરૂઆત કરતાં પહેલાં મેં તમને એક ધ્યાન દોર્યું હતું કે આપણે કૌંસોની જે ગણતરી કરેલી છે એ આપણે પાછળથી ચર્ચા કરીશું જે ચર્ચાનો સમય હવે થઈ ગયો છે શરૂઆત જે પણ સૂત્રની કરીએ છીએ તેમાં એન સિગ્મા એફ યુ વી માઇનસ સિગ્મા યુ એફ યુ જે આપણને મળી ગયો સિગ્મા વી એફ વી તે પણ મળી ગયો ભાગ્યા વર્ગમૂળમાં એન સિગ્મા યુ સ્ક્વેર એફ યુ મળી ગયો માઇનસ સિગ્મા યુ એફ યુ એ પણ મળી ગયો બીજા વર્ગમૂળમાં એન સિગ્મા વી સ્ક્વેર એ પણ મળી ગયો માઇનસ સિગ્મા વી હોલ વી એફ વી હોલ સ્ક્વેર એ પણ આપણને મળી ગયો પરંતુ આ આખા સૂત્રમાં પાંચ ટર્મ્સની જરૂર છે એ પાંચ ટર્મ્સમાંથી ફક્ત ચાર ટર્મ્સ મળેલી છે જે પાંચમી ટર્મ જે છે એ એફ યુ વી હવે એની ચર્ચા કરીશું તો એના માટે એક પછી એક હવે હું તમને નિર્દેશિત કરીશ કે યુ અને વીના સ્તંભ અને હાર જ્યાં પણ છે એ કિંમતો તમે પહેલાં નક્કી કરી લો તો છેલ્લેથી ચોથું સ્તંભ અને છેલ્લેથી ચોથી હાર એ બંને યુ અને વીની કિંમતો છે યુ અને વીની કિંમતો એ એક્સ અને વાય પરથી શોધેલી કિંમતો છે અહીંયા બંને સ્તંભ અને હારમાં કિંમતો સમાન છે સ્તંભની કિંમતો માઇનસ બે માઇનસ એક શૂન્ય એક અને બે જ્યારે હારની કિંમતો પણ માઇનસ બે માઇનસ એક શૂન્ય એક અને બે આ બે બે કિંમતો છે એ સરખી છે પરંતુ હવે જ્યારે એફ યુ વીની ગણતરી થશે તો આ કિંમતોને ધ્યાનમાં લઈને તમારે એફ યુ વીની ગણતરી કરવાની રહેશે એફ યુ વીની ગણતરીમાં તમારે એક વસ્તુ ધ્યાન પર લેવી પડશે તે એ ઇન્ટરેક્શન એટલે કે જ્યાં પણ એ બંને ભેગા થતા હોય હવે જે ઓરિજિનલ ટેબલ છે એમાં કિંમત છે ત્રણ એ ત્રણ કિંમત જે છે એ એની આવૃત્તિ થઈ આવૃત્તિ એટલે 200 થી 250 અને 11-18 જે થઈ હવે એ બંનેની ગણતરીમાં તમારે યુ અને વી એરોથી લઈને બતાવવા પડશે જે પહેલાં યુની કિંમત માઇનસ બે અને વીની કિંમત માઇનસ બે એટલે માઇનસ બે ગુણ્યા માઇનસ બે એટલે પ્લસ ચાર થાય એ પ્લસ ચારને જે સંખ્યા 18 થી 250ની વચ્ચે જે ત્રણ કિંમત આપેલી છે તેમાં એનો ગુણાકાર કરીશું એટલે 12 જવાબ આવશે ફરીથી એકવાર યુની કિંમત તમારે માઇનસ બે છે એ આડી રીતે જોવાનું અને પેલું ઊભી રીતે જોવાનું એટલે તમારે માઇનસ બે ગુણ્યા માઇનસ બે એટલે પ્લસ ચાર થશે પ્લસ ચાર ગુણ્યા ત્રણ એટલે 12 થશે એ જ રીતે બીજી ખાનાની કિંમત એટલે પ્રથમ હાર અને બીજો સ્તંભ એમાં તમને ખાના કૌંસમાં 6 દેખાય છે એ 6 કઈ રીતે આવે તો એની એ હારમાં તમે વીની કિંમત જુઓ તો માઇનસ બે આપેલી છે અને એ 19 ખાનાની નીચે તમે માઇનસ વનની કિંમત આપેલી છે એટલે એ માઇનસ વન અને માઇનસ બે એટલે પ્લસ બે થાય એ પ્લસ બે ત્રણની સાથે ગુણાકાર થાય છે એટલે 6 જવાબ આવે બેનું જે ખાનું છે એટલે 250વાળું જે પ્રથમ હાર છે અને ત્રીજો સ્તંભ છે 20નું સ્તંભ અને 200 થી 250નું હાર એમાં કિંમત આપેલી છે બે અને કૌંસની કિંમત આપી છે શૂન્ય એક શૂન્ય કિંમત કઈ રીતે આવી તેની ચર્ચા કરીએ તો વીની કિંમત માઇનસ બે છે યુની કિંમત શૂન્ય છે શૂન્ય ગુણ્યા માઇનસ બે એટલે શૂન્ય થાય અને એ શૂન્યને આવૃત્તિ સાથે ગુણાકાર કરીએ એ પણ જવાબ શૂન્ય આવે તો આ તમારું બીજો જવાબ આવ્યો એમાં એક છેલ્લી કિંમત માઇનસ બે આપેલી છે એ માઇનસ બેની કિંમત કઈ રીતે મળે છે તો માઇનસ બે માટે વીની કિંમત માઇનસ બે થઈ એ સ્તંભમાં યુની કિંમત વન થાય એટલે માઇનસ બે ગુણ્યા વન એટલે માઇનસ બે થાય અને માઇનસ બે ગુણ્યા એક એટલે માઇનસ બે થાય એટલા માટે એ કૌંસમાં માઇનસ બેનો જવાબ લખેલો છે એ જ રીતે બીજી હાર ત્રીજી હાર ચોથી હાર
અને પાંચમી આર એના કૌંસની કિંમતો તમે એક પછી એક મેળવી શકો છો. એ છતાં પણ હું છેલ્લી હારને ફરીથી ગણતરી કરવાનું દર્શાવી રહ્યો છું. 400 થી 450 વાળી હાર છે જેની મૂળ કિંમતો 2, 4 અને 1 આપેલી છે. એની આવૃત્તિ થઈ. હવે પહેલી કિંમત જે 2 બને દેખાઈ એમાં એ 2ની સ્તંભમાં જઈશ અને હારમાં જઈશ અને યુ અને વીની કિંમતો શોધવાનો પ્રયત્ન કરીશ. તો સ્તંભ વાઇઝ યુની કિંમત 0 છે અને હાર વાઇઝ વીની કિંમત 2 છે. તો 2×2×0 એટલે 0 જવાબ આવે. એ જ રીતે બીજી કિંમત છે 4, એમાં વીની કિંમત 2 છે, યુની કિંમત 1 છે, એટલે 4×2 8×1 એટલે 8 થયો. એ જ રીતે ત્રીજી કિંમત 1 અને ખાનાની કૌંસની સંખ્યા દર્શાવે છે 4, તો 1×2 કારણ કે વીની કિંમત 2 છે અને યુની કિંમત પણ 2 છે, એટલે 2×2 4×1 એટલે 4 થાય. હવે આ બધા કૌંસોનો ગુણાકાર અથવા આ બધી કિંમતો મેળવ્યા પછી તમારે એ ખાનાઓનો સરવાળો કરવાનો, એટલે કૌંસમાં આપેલી જે સંખ્યા છે તેનો સરવાળો હારવાઇઝ અને સ્તંભવાઇઝ તમે કરી શકો છો. તો 12 વત્તા 6 8, પહેલી હારની વાત કરી રહ્યો છું, 12 વત્તા 6 8 વત્તા 0 8, ઓછા 18 18 ઓછા 2 એટલે 16 થાય. એટલે FUVનું પહેલી કિંમત એટલે છેલ્લા સ્તંભની કિંમત 16 દેખાઈ રહી છે. બીજી હારની ગણતરી કરીએ તો કૌંસની સંખ્યા 2 ઓછા 2 ઓછા 4 એટલે તમને છેલ્લી કિંમત -4 દેખાય છે. 0 વત્તા 0 વત્તા 0 વત્તા 0 0 થઈ ગઈ. ત્રીજી ચોથી હાર -1 0 3 અને 6 એ બધાનો સરવાળો કરીએ એટલે 8 મળે. પછી એ જ રીતે કૌંસોનો સરવાળો કરીએ તો 12 મળે. અને સ્તંભવાઇઝ છેલ્લી હાર દેખાઈ રહી છે FUVની, એ 12 7 0 7 6, આ સંખ્યાઓ કઈ રીતે આવે તો કૌંસોનો સરવાળો કરવાથી આવે. એ બધાનો સરવાળો કરીએ. હવે આપણે જોઈએ છે સિગ્મા FUV. સિગ્મા FUV એટલે હવે જે પણ જવાબ મળેલા છે કૌંસોના સરવાળો કરવા એનો જવાબ કેટલો આવે છે, તો 32 આવે છે. અને છેલ્લા સ્તંભની કિંમત પણ 32 હોય, કારણ કે એકંદરે આપણે સરવાળો જ કરી રહ્યા છીએ. કૌંસોનો સરવાળો તમે કદાચ આખાનું ના પણ બનાવો તો પણ ચાલે, અને કૌંસોનો સરવાળો લખી દો, એ કૌંસોનો સરવાળો તમારો FUVનો થાય. પરંતુ આપણને માનસિક શાંતિ મળે કે આપણે કોઈ જગ્યાએ ભૂલ નથી કરી, એટલા માટે 2 જગ્યાએ આપણે શોધી રહ્યા છીએ અને તેનો સરવાળો ટેલી કરી રહ્યા છીએ. એટલે બંને જગ્યાએ 32 જવાબ આવે છે, તે દર્શાવે છે કે આપણે કોઈ જગ્યાએ ભૂલ કરી નથી. હવે આ બધા જવાબો મળ્યા પછી આપણે સૂત્રનો ઉપયોગ કરી શકીએ, જે હું તમને નેક્સ્ટ સ્લાઇડમાં બતાવીશ. પહેલાં સૂત્ર છે R=NσFUV − σUFU σVFV/NσU²FU − σUFU², બીજા વર્ગમાં વર્ગમૂળમાં NσV²FV − σVFV² હવે જે પણ છે એ તમારો N એ σFU અથવા σFV ચલો જે પણ ઓબ્ઝર્વેશન્સ વેલ્યુઝ આપેલા છે ટેબલ્સમાં એ બધાનો સરવાળો એ 50 સ્તંભને દર્શાવે છે. એ FVનો સ્તંભ અને FUનો હારનો સરવાળો તમે 50 જોવા જો, એ એના એનની કિંમત છે. એટલે 50×32 જે આપણે FUVમાં મળી કિંમત, માઇનસ UFUનું જે પણ એક કિંમત મળી છે, -5 કિંમત મળી છે જે તમે ટેબલ વેલ્યુઝમાં જોઈ શકો છો. ફરીથી એકવાર આપણે જરા ચેક કરી લઈએ. UFUની કિંમત 1 છે, VFVની કિંમત -5 છે, U²FU ની કિંમત 71 છે, V²FU ની કિંમત 83 છે, જ્યારે FUVની કિંમત 32 છે. અને છેલ્લે એનની કિંમત જે ઘણીવાર વિદ્યાર્થીઓ ભૂલો કરતા હોય છે કે 5 જ લે કારણ કે 5 જ વર્ગ આપેલા છે, પરંતુ એવું નથી. અહીંયા જે પણ અવલોકનો છે એનો કુલ સરવાળો એ તમારી એનની કિંમત થાય, જે મેં અહીંયા સૂત્રમાં મૂકેલી છે, જે 50×32 − 1 − -5 − 5 અને 1 મને મલ્ટીપ્લાય કરીએ તો -5 જવાબ આવે, અને માઇનસ સંજ્ઞા એ માઇનસ સાથે જો ગુણાકાર કરીએ તો પ્લસ થઈ જાય. એટલે 50×32 જે પણ 1600 જવાબ આવે છે એમાં 5 એડ થાય છે, એટલે 1605 એ તમારો ન્યુમરેટર થયો. એ જ રીતે ડિનોમિનેટર પણ તમે વર્ગમૂળમાં 3549 એનો જવાબ છે અને 4125 એનો જવાબ છે, એ બંનેનો ગુણાકાર કરીને વર્ગમૂળ લો તો પણ ચાલે. અને એ છેલ્લે કેલ્ક્યુલેટરની મદદથી આપણે જોઈ શકીએ છીએ 0.42 જવાબ આવે. આ થઈ વર્ગીકૃત માહિતી માટે સહસંબંધક, એટલે જે પણ આપણે વિકર્ણીની રીત અને કાર્લ પિયર્સનની રીત કરી એમાં આ બે મેથડ પૈકી આપણે બંને બે મેથડના જુદા જુદા ઉદાહરણ રૂપે સમજવાનો પ્રયત્ન કર્યો. હવે
હું હિરેનભાઈને વિનંતી કરીશ કે ક્રમાંકસર સંબંધક ઉપર થોડુંક પ્રકાશ પાડે અને એ તમને થોડુંક બોર્ડવર્ક કરીને પણ કદાચ બતાવશે. થેન્ક યુ નીરવભાઈ. ક્રમાંક સહસંબંધાંક એ સહસંબંધના અભ્યાસ કરવાની આપણે ત્રીજી પદ્ધતિ જોઈ રહ્યા છે. વિકિરણ આકૃતિ જે આલેખનીય પદ્ધતિ છે અને બે ચલ વચ્ચેના સંબંધનો પ્રકાર નક્કી કરવાની એક અંદાજિત પદ્ધતિ કહી શકાય. કાર્લ પિયર્સન એ ખૂબ જ સારી શ્રેષ્ઠ પદ્ધતિ છે જેના દ્વારા તમે બે ચલ વચ્ચેની સંબંધની માત્રા અને પ્રકાર નક્કી કરી શકો છો. પરંતુ કેટલાક સંજોગો એવા હોય છે કે જેમાં કાર્લ પિયર્સનની રીત વાપરી શકાતી નથી. કેટલીક વખત ગુણવાચક ગુણાત્મક માહિતી હોય છે, જેમ કે 10 સ્પર્ધકો છે જેમને બે નિર્ણાયકો દ્વારા એને ક્રમ આપવામાં આવ્યા છે. સૌંદર્ય સ્પર્ધા છે, પહેલો ક્રમ, બીજો ક્રમ, ત્રીજો ક્રમ. તો આ વખતે આપણી પાસે જે માહિતી છે એ માહિતી સંખ્યાત્મક નથી, જથ્થાવાચક નથી, ગુણવાચક છે. તો આવા સંજોગોમાં કાર્લ પિયર્સનની પદ્ધતિ વાપરી શકાય નહીં. ત્યારે તમે એમાં કાર્લ સ્પીયરમેનની ક્રમાંક સહસંબંધાંક રીતનો ઉપયોગ કરી શકો. હવે આ પદ્ધતિ કેવી રીતે વાપરી શકાય, આ પદ્ધતિનો ઉપયોગ કરીને સહસંબંધાંક કેવી રીતે શોધી શકાય, હું આપને બોર્ડ ઉપર સમજાવી દઈશ. સૌ પ્રથમ તમારી પાસે બે શ્રેણી છે, એક્સ અને વાય. એક્સ અને વાય બે શ્રેણી આપેલી હોય, હવે તમારે એક્સ અને વાય શ્રેણીના ક્રમ આપવાના છે. ક્રમ અહીંયા ઉદાહરણ તરીકે પ્રાપ્તાંકો લઉં છું, 25, 28, 26 અહીંયા લઉં છું, 30, 30, 35. હવે તમારે આને ક્રમ આપવા છે. ક્રમ કેવી રીતે આપશો? તો સૌ પ્રથમ એના માટેનું કોલમ બનાવીશું, ક્રમ એક્સ, ક્રમ વાય, સૌથી મોટી કિંમતને, પ્રાપ્તાંકની સૌથી મોટી કિંમતને ક્રમ એક આપો. એટલે આમાં તમે જોશો તો સૌથી મોટી કિંમત કઈ છે, તો કે 28. તો આને તમે ક્રમ એક આપો. ત્યારબાદ બીજી કિંમત, એના પછી જે મોટી કિંમત હોય એને ક્રમ બે આપો. ત્યારબાદ 25, જે એનાથી પછીની કિંમત છે, 3 આપો. એટલે આ રીતે તમારી પાસે 8 થી 10 કે વધારે જે પ્રાપ્તાંકો હોય એને ઉતરતા ક્રમમાં ક્રમ આપવાનો હોય છે. આ જ રીતે તમે વાયમાં જોશો તો સૌથી મોટી કિંમત છે 35, તો એને તમે ક્રમ આપો 1. ત્યારબાદ જો કે તમારી પાસે બે પ્રાપ્તાંકો 30-30 બંને સરખા છે. હવે જ્યારે પ્રાપ્તાંકો સરખા હોય તો તેમને ક્રમ કેવી રીતે આપવા? તો એ વખતે તમારે ક્રમ આપવા માટે તમારે સરેરાશ ક્રમ લેવાનો હોય છે. જેમ કે પહેલો ક્રમ 1 આપી દીધો, એ પછી બે પ્રાપ્તાંકો સરખા છે, તો ક્રમ અનુસાર એને ક્રમ કયો આપવો જોઈએ? 2 અને 3. પણ બંને સરખા છે એટલે આપણે બંનેની સરેરાશ કિંમત લઈશું. એટલે 2 અને 3 એની સરેરાશ કિંમત થાય 2.5. તો અહીંયા 2.5. આ રીતે તમે એને ક્રમ આપી શકો. એટલે જ્યારે બે કે તેથી વધારે પ્રાપ્તાંકો સમાન હોય ત્યારે તેમને આપવામાં આવતા ક્રમ એની સરેરાશ કિંમત લેવામાં આવે છે. ત્યારબાદ તમારે તફાવત ડી શોધવાનો હોય છે. ડી એટલે ક્રમ એક્સ માઇનસ ક્રમ વાય. ક્રમ એક્સ માઇનસ ક્રમ વાય એ તમને તફાવત ડી આપશે. તો સૌથી પહેલો જે છે 3 માઇનસ 2.5 તમને 0.5 મળશે. 1 માઇનસ 2.5 એ તમને -1.5 મળશે અને આ તમને મળશે 1. જો તમે ક્રમાંકો સાચા આપેલા હશે તો સિગ્મા ડી, ડી નો સરવાળો એ હંમેશા શૂન્ય થાય. એટલે કે આ જે કોલમ છે
એ કોલમ હંમેશા તમારું ટોટલ શું થશે? શૂન્ય થશે. ત્યારબાદ દરેક તફાવતનો વર્ગ કરવામાં આવે છે, જેને આપણે અહીંયા લખીશું ડી સ્ક્વેર તરીકે. તો સૌથી પહેલાં જે આવશે વર્ગ એ 0.25, અહીંયા આપણે ડી સ્ક્વેર શોધીએ છીએ. ડી સ્ક્વેર શોધ્યા બાદ દરેક તફાવતનો વર્ગ કરતા જાઓ, એનો સરવાળો કરો, જે તમને મળશે સિગ્મા ડી સ્ક્વેર. સિગ્મા ડી સ્ક્વેર જે પણ કંઈ મળે તે તમારે એના સૂત્રોમાં, સૂત્ર આ પ્રમાણે છે, 1-6 સિગ્મા ડી સ્ક્વેર અપોન એન એન સ્ક્વેર માઇનસ 1. આ તમે સૂત્ર પહેલાં ભણી ગયા છો 12મા ધોરણમાં. હવે અહીંયા એક પ્રાપ્તાંક 30 જેનું પુનરાવર્તન થાય છે, બે વખત ઉદ્ભવે છે, તો તમારે અહીંયા સુધારો આમાં ઉમેરવો પડે. સુધારો શેમાં ઉમેરશો? સમેશન ડી સ્ક્વેરમાં. તો આ સુધારો શું છે? એમ એમ સ્ક્વેર માઇનસ 1 અપોન 12 પ્લસ ડેશ ડેશ ડેશ. એટલે જેટલી વખત પ્રાપ્તાંક રિપીટ થાય, ધારો કે બે પ્રાપ્તાંકો અલગ અલગ છે અને એ બંને જો પુનરાવર્તિત થતા હોય તો બંને માટે સુધારો ઉમેરવો પડે. હવે એમ શું છે? તો કોઈ પણ પ્રાપ્તાંક કેટલી વખત પુનરાવર્તિત થયો તો એને આપણે એમ કહીશું. જેમ કે અહીંયા ગાડી પ્રાપ્તાંક 30 બે વખત પુનરાવર્તિત થયું છે તો એમની કિંમત આવશે 2. એટલે અહીં તમે 2 મૂકો તો તમને મળશે 2² - 1, એટલે 4 - 1 3, 3 × 2 6, 6/12 એટલે 0.5. તો 0.5 તમારે સિગ્મા ડી સ્ક્વેરમાં અહીંયા ઉમેરવાના રહે. તો સિગ્મા ડી સ્ક્વેરમાં ઉમેર્યા પછી આ આખા બ્રેકેટની કિંમત શોધી કાઢો અને એને 6 વડે મલ્ટીપ્લાય કરો, ગુણી કાઢો. ત્યારબાદ એન શું છે? તો એન એ પ્રાપ્તાંકોની જોડ, કેટલી જોડ છે, કેટલા પ્રાપ્તાંકો છે એક શ્રેણીમાં, તો એને આપણે લઈશું એન. ધારો કે અહીંયા ગાડી 10 પ્રાપ્તાંક આપ્યા હોય તો એનની કિંમત 10 થાય. અને ત્યારબાદ આ આખાનું સાદુરૂપ આપી 1માંથી બાદ કરો એટલે તમને આરની કિંમત મળશે, જે તમને ક્રમાંક સહસંબંધાંક બતાવે છે. હવે આ ઉપરનો એક્ઝામ્પલ શ્રી નીરવભાઈ આપણને સમજાવશે. થેન્ક યુ હિરેનભાઈ. હવે ક્રમાંક સહસંબંધાંકમાં જે વાત કરી તે રીતે સૌથી 12મા ધોરણમાં આપણે જે સૂત્ર ભણ્યા છે એ R = 1-6 σd²